આગળનો ટોપિક છે પંખી પરબ. પંખી માટે આપણે પરબ બાંધવાની છે, બરાબર? તો શું કહે છે કે એક મોટા મોઢા વાળું, એટલે કે જે ઉપરથી કેવું હોય, ખુલ્લું મોટું હોય, બરાબર? જેમ કે કોળિયું હોય, કોળિયા ટાઈપનું આવે છે ને માટીનું વાસણ, તેવું વાસણ લો. માટીના વાસણને બાંધી દો. કેવી રીતના બાંધવાનું છે? જો આવી રીતના પેલા ચોરસ ચાર બાજુ દોરી કરીને બાંધી દેવાનું છે અને વચ્ચે તેને મૂકી દેવાનું, અથવા તો તેમાં નાના નાના કાણા પાડી દેવાના અને ત્રણ બાજુથી બાંધી દેવાનું. ચિત્રમાં બતાવ્યા મુજબ તેને લટકાવો. કોઈ ઝાડની ડાળી હોય, પછી કોઈ ખુલ્લી જગ્યા હોય કે વાયર હોય એવી જગ્યાએ તેને લટકાવી દેવાનું છે. પછી વાસણમાં થોડું પાણી ભરો. આ જે વાસણ હોય એમાં થોડુંક પાણી ભરવાનું છે અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા તો હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો. આપણી સ્કૂલમાં અથવા તો શાળામાં ઘરમાં, બરાબર, ઘરમાં ગમે તે જગ્યા હોય ત્યાં આપણે લટકાવવાનું છે. દરરોજ તેમાં પાણી ભરો. કયું પંખી પાણી પીવા માટે આવે છે તેનું અવલોકન કરો. જો આ તમે લટકાવશો એટલે એક બે દિવસમાં પંખીને ખબર પડી જશે કે અહીંયા મારા માટે પાણી પીવા માટેનું આ બાંધેલું છે, મારી પરબ બાંધેલી છે, તેથી એ પાણી પીવા માટે આવશે. એનું તમારે અવલોકન કરવાનું કે કયું પક્ષી આવે છે ત્યાં, બરાબર? એટલે આવું તમે બાંધજો, ઘરે પણ બનાવજો અને પછી બાંધજો, પછી અવલોકન કરીને લખજો કે કયું પક્ષી ત્યાં આવે છે. હવે આગળ છે વિચારો અને લખો. આપણી જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. જો મિત્રો, આપણે જેમ પાણી વગર રહી શકતા નથી, તેમ કોઈ પશુ કે પક્ષી પાણી વગર રહી શકતા નથી. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને માટે જરૂરી છે. આવી ત્રણ વસ્તુઓના નામ તમે લખો. જો અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે, એમાં તમારે લખવાનું છે કે માનવી એટલે કે માણસને પણ તે વસ્તુ ઉપયોગી છે અને પ્રાણીઓને પણ ઉપયોગી છે. તેમાં સૌથી પહેલું તો શું આવે? હવા. હવા વગર આપણે રહી શકીએ મિત્રો? તો ઓક્સિજન વાયુ આપણા માટે પણ ઉપયોગી છે અને પ્રાણીઓ માટે પણ ઉપયોગી છે. એ પણ હવા શ્વાસમાં લે છે એટલે હવા આવશે. બીજું આવશે ખોરાક. ખોરાક એટલે કે ખાવાની વસ્તુઓ, જેમ આપણે રોટલી શાક દાળ ભાત ખાઈએ છીએ એવી રીતના પ્રાણીઓ અને પક્ષીઓ પણ ખાય છે. પ્રાણીઓ પોતે અલગ અલગ ખોરાક ખાય છે, એવી રીતના પક્ષીઓ દાણા, પછી ઝીણા ઝીણા જીવજંતુઓ એવું બધું ખાય છે. એટલે એ બધું શેમાં આવે? ખોરાકમાં. એટલે લખવાનું ખોરાક અને અહીંયા પણ આવશે ખોરાક. એ બંને આપણા માટે સેમ સેમ છે, બરાબર? હવે છેલ્લું છે, શું આવશે છેલ્લું? ઊંઘ. આરામ. મિત્રો, ઊંઘ બધાના માટે જરૂરી છે. જેમ આપણે એક દિવસ કે બે દિવસ ના ઊંઘીએ તો આપણને પણ બેચેની લાગે, થાક લાગે એવું થાય છે ને, એવી જ રીતના એ લોકોને પણ થાક લાગે છે. એટલે રાતે તેઓ પણ આપણી જેમ સૂઈ જાય છે. એટલે જેમ હવા, પાણી, ખોરાક અને ઊંઘ આપણા માટે ઉપયોગી છે, એ જ વસ્તુઓ પ્રાણીઓ માટે પણ ઉપયોગી છે. હવે વિચારો અને કહો કે આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે, સાચી વાત ને? હા, આપણે જેમ ખાઈએ છીએ એમ એ લોકો પણ ખાય છે. જો અહીંયા પ્રશ્ન છે કે તમે કોઈ પ્રાણીને ક્યારેય ખવડાવ્યું છે? જો તમે ખવડાવ્યું હોય તો હા લખવાની, ના ખવડાવ્યું હોય તો ના લખવાની. કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? કોઈ માણસોને, પ્રાણીઓને ખવડાવતા જોયા છે? જો હા હોય તો હા લખવાની, ના હોય તો ના લખવાની, બરાબર? ના જોયા હોય તો. હવે જો હા હોય તો તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ, એટલે પ્રાણીઓનું નામ, જેમ કે કૂતરું, બિલાડી, ગાય, ભેંસ, બરાબર, એ બધાનું અહીંયા નામ લખવાનું છે અને એની સામે શું ખવડાવ્યું. તો કે કૂતરો હોય એને બિસ્કિટ અથવા તો રોટલી, પછી બિલાડી હોય તો એને આપણે દૂધ આપીએ અથવા તો રોટલી આપીએ, બરાબર, એ લખવાનું. ગાય હોય તો તેને આપણે રોટલી ખવડાવીએ, ભેંસને ઘાસ ખવડાવીએ, સસલું હોય તો ઘાસ ખવડાવીએ. એવી રીતના આ કોષ્ટક તમારે પૂરું કરવાનું છે. અહીંયા HW લખી દઉં છું. આ તમારે ઘરેથી એટલું કરવાનું છે, બધાએ કરવાનું છે, ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં બંનેમાં.
ટોપિક છે વિચારો અને લખો. પંખીને શું ખવડાવી શકાય મિત્રો? તો કે પંખીઓને વિવિધ પ્રકારના અનાજ અને કઠોળના દાણા આપણે ખવડાવી શકીએ છીએ. પછી તમે કયા પંખીઓને ખવડાવ્યું છે તો એનું નામ લખવાનું કે મેં કબૂતર, કાગડો, પોપટ, ચકલી વગેરે પક્ષીઓને ખવડાવ્યું છે. બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? આપણને કયું એવું પંખી ગમે છે કે જેને આપણે બહુ જ ખવડાવીએ છીએ અથવા તો એ આપણને બહુ ગમે છે? તો કે એ કબૂતર અને પોપટ છે કે જેને આપણે વધારે ખવડાવીએ છીએ. તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો તે શું ખાય છે. જો અહીંયા તમને અલગ અલગ નામ આપેલા છે, એ શું ખાય છે એના વિશે તમને પૂછેલું છે. તો એ નામ કયા કયા છે જો, ઉંદર, વંદો, ભૂંડ, ચામાચીડિયું, કાગડો, ખિસકોલી, વાંદરો, કરોળિયો ને ગરોળી. તો ચાલો જોઈએ. જો અહીંયા આપણને ક્રમ આપેલો છે, પ્રાણીઓનું નામ આપેલું છે અને તે શું ખાય છે તે પણ આપેલું છે. પહેલું છે ઉંદર. તો ઉંદર રોટલી અને અનાજ આપણા ઘરમાંથી ખાઈ જાય છે ને, બગાડ કરે છે, રોટલી અને અનાજ ખાય છે. એના સિવાય નાના જીવજંતુ પણ ખાઈ જાય છે. એવી રીતના વંદો, તો આપણે ખબર છે કે આપણી જે ગેંડી હોય એમાં એઠવાડ બધો જાય અને ત્યાં વંદા થાય છે, એટલે કે વંદો એઠવાડ ખાય છે. હવે ભૂંડ, તો ભૂંડ શું ખાય છે? કચરામાં પડેલી બધી જ વસ્તુઓ તે ખાઈ જાય છે. ચામાચીડિયું, તો ચામાચીડિયું નાના નાના જીવજંતુઓ ખાય છે. કાગડો, તો કાગડો શું ખાય છે? પૂરી, સા, રોટલી, પછી જીવજંતુઓ, એઠવાડ વગેરે ખાય છે. ખિસકોલી, તો ખિસકોલી ફળ ખાય, બેરી ખાય, બીજ ખાય અને કુણી કુણી ઝાડની કૂંપણ પણ ખાય છે. એવી રીતના વાંદરો, તો કે છોડની જે નાની કૂંપણ હોય તે વનસ્પતિના પાંદડા, રોટલી અને કેરીના ગોટલા ખાય છે. બરાબર. કરોળિયો, તો કે કરોળિયો નાના નાના જીવજંતુઓ ખાય છે. અને ગરોળી, તો કે એ પણ નાના જીવડા, જીવજંતુઓ, માખી અને મચ્છર ખાઈ જાય છે. તો જોયું ને મિત્રો, આ લોકો પણ આપણા જેમ જ એનો ખોરાક પણ કેવો અલગ અલગ હોય છે. આપણી જેમ તેઓ પણ અલગ અલગ ખોરાકમાં પણ વિવિધતા ધરાવે છે. હવે વિચારો અને લખો, કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો. જો અહીંયા હું મારો એક વિચાર છે અથવા તો મારી સાથે એક બનાવ બન્યો તો એ શેર કરું છું, તો એ તમે પણ તમારો બનાવ જે હોય તે અહીંયા લખજો. હું એક વખત છે ને અગાસીમાં બેસીને કેળું ખાતી હતી. બરાબર. તો કેળું મેં સાઈડમાં મૂક્યું અને મારી બાજુમાં એક સાઈડમાં કેળું હતું ને એક મારા હાથમાં હતું. તો ફટાફટ એક વખત વાંદરો મારી પાસે આવ્યો દોડીને અને મારા હાથમાં હતું એ કેળું અને મારી બાજુમાં પડ્યું હતું એ કેળું લઈને જતો રહ્યો. આવી રીતના હું તો એને જોતી જ રહી ગઈ. આવી રીતના જો તમારી સાથે પણ કોઈ બનાવ બન્યો હોય તો તે તમે અહીંયા લખજો. જો આગળનો ટોપિક છે, સમજો અને જોડો. કોણ શું ખાય છે? જુદા જુદા રંગની લાઈન દોરી જોડો. તમારે અહીંયા જેમ લાલ લાઈન છે એવી રીતના તમારે સ્કેચ પેનથી અલગ અલગ લાઈન કરવાની છે. બરાબર. જેમ કે બકરી છે તો તે રોટલી ખાય છે, શાકભાજી અને ફળ પણ ખાય છે અને ઘાસ પણ ખાય છે. એવી રીતના બાકીના જે બધા છે એ શું ખાય છે એ તમારે અહીંયા જોડવાનું છે એકબીજા સાથે. તો ચાલો આપણે જોડીએ. જો મિત્રો, મેં અહીંયા ડ્રો કરી લીધું છે. બકરીનું આવ્યું, પછી આગળ છે માનવી એટલે કે મનુષ્ય. મનુષ્ય શું ખાય છે? રોટલી અને શાકભાજી, ફળો પણ ખાય છે. એવી રીતના ઉંદર છે, તો ઉંદર શું ખાય છે? રોટલી ખાય છે. બરાબર. આટલું જે વસ્તુઓ છે એમાંથી એ રોટલી ખાઈ જાય છે. અને મચ્છર પણ તેના હાથમાં આવતા નથી, ક્યારેક નીચે પડેલા મરેલા મચ્છર હોય તે પણ તે ખાઈ જાય છે. તો એ પણ અહીંયા આવશે. પછી છે ગરોળી, તો કે ગરોળી મચ્છર પણ ખાય છે અને કીડી પણ ખાય છે. બરાબર. એવી રીતના ચકલી, તો ચકલી શાકભાજી અને ફળ પણ ખાય અને રોટલી પણ ખાય છે. તો
બકરી છે એ ઘાસ ખાય છે, સાપ છે એ ગરોળી પણ ખાઈ જાય છે અને ઉંદરને પણ ખાઈ જાય છે. બરાબર, આવી રીતના તમારે ડ્રો કરવાનું છે. યાદ કરો અને લખો, પ્રાણીઓના નામ લખો. તમે અડક્યા છો તેવા પ્રાણીઓ, એટલે કે આપણે જેને અડી શકીએ છીએ તેવા પ્રાણીઓ. તમે અડક્યા નથી, અડ્યા નથી, પણ તેને અડી શકો છો તેવા પ્રાણીના નામ, અને તમે ક્યારેય અડી શકવાના જ નથી એવા પ્રાણીઓના નામ તમારે અહીંયા લખવાના છે. તો આપણે અડ્યા હોય એવા પ્રાણીઓ કયા છે? તો પહેલું તો એમાં શું આવશે? કૂતરો, પછી બિલાડી, પછી ગાય, પછી બકરી. બરાબર, આ પાલતુ પ્રાણીઓ છે કે જેને આપણે અડેલા છીએ. હવે અડક્યા નથી, ક્યારે આપણે અડ્યું નથી, પણ અડી શકીએ. અડી શકીએ એવું કયું આવશે? પહેલા તો સસલું, જે બધાને ગમે છે. બરાબર, આપણે એને અડવું છે પણ આપણે અડી શક્યા નથી. પછી હાથી, હાથીને પણ અડી શકીએ, તે આપણને કઈ કરે નહીં. એવી રીતના ઘોડો. બરાબર, પછી ઊંટ, ઊંટ પણ આપણને આમ બીક લાગે એને જોઈને, પણ એ આપણને કઈ કરતું નથી, હાનિ નથી પહોંચાડતું, તેથી આપણે એને અડી શકીએ છીએ. હવે ક્યારેય અડી જ નથી શકવાના, તો એવું તો પહેલું શું આવે? તો કે વાઘ. બધાને બીક લાગે ને. પછી બીજું આવશે મગર, પાણીમાં રહે એ. પછી સાપ, પછી વીંછી. આ પ્રાણીઓ છે એને આપણે ક્યારેય અડી શકવાના નથી. બરાબર, હવે આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા જ નથી. ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ, તે આપણા ઘરમાં કે આપણી આસપાસ જ રહે છે. તેમાંના કેટલાક પ્રાણીઓ આપણી મદદ પણ કરે છે. જોયું મિત્રો, સાચી વાત છે ને? આમાં જે આપણા પાલતુ પ્રાણીઓ છે એ આપણને ઘણી રીતે મદદ કરે છે, અને આ પ્રાણીઓ સારા છે, ભોળા છે, એટલે આપણે એને અડી શકીએ છીએ, પણ આપણને તેનાથી બીક લાગે છે એટલે આપણે અડતા નથી. અને છેલ્લા જે છે એ તો ડેન્જર જ છે કે જેને આપણે અડી જ શકવાના નથી, કારણ કે આપણે એની પાસે અડવા માટે જઈશું તો તે આપણને ખાઈ જશે અથવા તો કઈ હાનિ પહોંચાડશે, તેનો આપણને ડર હોય છે. આનો ટોપિક છે રાણીનો બગીચો. નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો. અહીંયા તમને એક સરસ મજાની વાર્તા આપેલી છે, એ આપણે વાંચવાની છે અને પછી ચર્ચા કરવાની છે. જો એમાં નંબર આપેલા જ છે. પહેલું છે કે માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો. રાણીએ એક સરસ મજાનો કેરીનો બગીચો વાવેલો છે કે જેની દેખરેખ આ માળી કરે છે. તેથી સીઝનમાં, ઉનાળાની સીઝન હવે આવશે ને ત્યારે કેરીઓ આવશે, એટલે એમાં સરસ મજાની કેરી થઈ હતી, તેથી આ માળી બધી જ કેરી ઉતારીને રાણી માટે લાવ્યો. હવે રાણી કેરી જોઈને ખુશ થઈ ગઈ, બોલે છે કેટલી સરસ કેરીઓ છે, એને બહુ ગમી કેરી. બરાબર, હવે માળી કહે છે, રાણીજી જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતા પણ બમણી કેરીઓ હોત. બમણી એટલે કે ડબલ, અત્યારે જેટલી પાકી છે એના કરતા ડબલ કેરી હોત, જો પક્ષીઓ ખાઈ ગયા ન હોત તો. એટલે રાણીએ કહ્યું, શું કહ્યું તે? પંખીઓ કેરીઓ ખાઈ ગયા? તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? એટલે રાણી આના પર ગુસ્સે થઈ કે માળી, તે જે આ પક્ષીઓ હતા એને કેરી ખાતા કેમ ન રોક્યા? તમારે પંખીઓને બગીચામાં આવવા જ ન દેવાય ને, તો તમે આવવા કેમ દીધા? પછી માળીએ જવાબ આપ્યો કે મને માફ કરો રાણી, હું એક પણ પંખી બગીચામાં હવે આવવા નહીં દઉં. એટલે કહે છે કે હવે હું ક્યારેય એવું નહીં કરું, પંખીઓને બગીચામાં ક્યારેય આવવા જ નહીં દઉં. પછી બીજા વર્ષે શું થયું? જો અહીંયા બીજા વર્ષે આવ્યો એટલે રાણી જોવે છે, ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે, તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? એટલે આ એ પ્રશ્ન પૂછ્યો કે તમે આ વર્ષે પણ પંખીઓને આવતા ન રોક્યા, કેમ આટલી ઓછી કેરી છે? તો માળીએ કહ્યું, રાણીજી મેં તેમને રોક્યા જ હતા, મેં એક પંખી આવવા દીધું ન હતું, મેં એક પણ પક્ષીને બગીચામાં આવવા દીધું નથી, પરંતુ
આ વર્ષે કીડાઓ કેરીઓ ખાઈ ગયા. જો અહીંયા તમને દેખાય છે, જે કેરી છે એમાં નાના નાના કીડા એટલે કે ઈયળ પડી ગઈ છે, તેથી તે પક્ષીઓ ના આવ્યા ને, તેથી તેઓએ આ કીડા જે છે એ મીઠી મીઠી કેરી હતી તે ખાઈ ગયા. હવે રાણીઓને પછતાવો થાય છે કે જો ત્યાં પંખીઓ હોત તો તેઓ આ કીડાઓને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવવી ન પડત. એટલે કે જો આપણને ખબર છે મિત્રો, જે પક્ષીઓ હોય છે એ નાના નાના જીવજંતુઓને પણ ખાય છે, બરાબર. એટલે એ જીવજંતુ ખાવા જાય છે એટલે જેનાથી કેરીમાં પણ ચાંચ મરાઈ જાય છે. એટલે જો પક્ષીઓ આ કીડાઓને ખાવા માટે આવત ને તો તેની પાસે વધારે કેરી હોત, પણ પક્ષીઓને આવવા ન દીધા તેથી એને ઓછી કેરી મળી. એટલે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભગવાને એવું સરસ આખું સર્કલ બનાવ્યું છે કે પક્ષીઓ નાના કીડાને ખાય છે અને કીડાઓ પછી વસ્તુને ખાય છે, તેથી એ વસ્તુ બગાડી શકે નહીં એટલે પક્ષીઓ આ કીડાઓને ખાઈ જાય છે. એટલે એમાં આપણે ક્યારેય ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. અને હંમેશા યાદ રાખજો કે પ્રાણીઓ અને પક્ષીઓ આપણા બેસ્ટ મિત્ર છે, એટલે એને મિત્ર બનાવવાના છે, બરાબર. એની મદદ કરવાની છે, એની લાગણી સમજવાની છે અને તેની સાથે સારું વર્તન કરવાનું છે. ચાલો, થેન્ક યુ, બાય.